રોમનોને પાવલ પવિત્ર લખેલો પત્ર એનો 10મો અધ્યાય રોમનોને પાવલ પવિત્ર લખેલો પત્ર એનો 10મો અધ્યાય ભાઈઓ, ઈસરાયલ તારણ પામે એવી મારા અંતઃકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે, કેમ કે હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે દેવ ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે, કેમ કે દેવના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયપણાને સ્થાપન કરવાનો યત્ન કરીને તેઓ દેવના ન્યાયપણાને સ્વાધીન થયા નહીં, કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે, કેમ કે મૂસા લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના ન્યાયપણાના કામ કરે છે તે વડે જીવશે, પણ જે ન્યાયપણ વિશ્વાસથી છે તે કહે છે કે તું તારા અંતકરણમાં ન કહે કે આકાશમાં કોણ ચડશે, એટલે ખ્રિસ્તને નીચે લાવવાને, અથવા એ કે ઊંડામાં કોણ ઉતરશે એટલે ખ્રિસ્તને મરેલામાંથી ઉપર લાવવાને, પણ તે શું કહે છે, તેમ કહે છે કે એ વચન તારી પાસે તારા મોંમાં તથા તારા અંતકરણમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મરેલામાંથી પાછું ઉઠાવ્યો એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ, કારણ કે ન્યાયપણને અર્થે અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે, કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં, યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેની સંપત્તિ છે, કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે, પણ જેના ઉપર તેઓ વિશ્વાસ કર્યો નથી તેને તેઓ કેમ વિનંતી કરશે, ભાઈ જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે, ભાઈ ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે, ભાઈ તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે, લખેલું છે કે વધામણીની સુવાર્તા સંભાવનાઓના પગલા કેવા સુંદર છે, પણ સગળાએ તે સુવાર્તા માની નહીં, કેમ કે યશાય કહે છે કે હે પ્રભુ અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે, એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે, પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી, હા ખરેખર આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે, વળી હું પૂછું છું કે શું ઈસરાયલ પુત્રો જાણતા ન હતા, પ્રથમ મૂસા કહે છે કે જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ, પરિયશા બહુ હિંમત રાખીને કહે છે કે જેઓ મને શોધતા નહોતા તેઓને મળ્યો, જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો, પણ ઈસરાયલ વિશે તો તે એમ કહે છે કે આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.